બનાસકાંઠાની પાલનપુર સિવિલ હોસ્પિટલનો વહીવટ કથળ્યો છે. ડાયાલિસિસ કરાવવા આવેલા એક દર્દીને ટાંકા લેવાના હતા, પરંતુ સિવિલ હોસ્પિટલના ડોક્ટર ટાંકા લેવા માટે સક્ષમ ન હતા. ડોક્ટરનું કહેવું છે કે મેં આજ સુધી ટાંકા નથી લીધા ત્યારે દર્દીની પરિસ્થિતિ શું થઈ હશે. છેલ્લા 8 માસથી ડાયાલિસિસ કરાવી રહેલા દર્દી આજે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ગયા હતા, જ્યાં ડાયાલિસિસની સારવાર ચાલતી હતી. પરંતુ આજે 5 ડાયાલિસિસ કરાવવા ગયેલા દર્દીને પગના ભાગે ટાંકા તૂટી ગયા હતા. જોકે પગની નલી હતી તેમાંથી એક ટાંકો છૂટો પડી ગયો હતો. જે ટાંકો લેવાનો હતો ત્યારે ડાયાલિસિસ બાદ નર્સ દ્વારા આ દર્દીને ટાંકો લેવા માટે ડોક્ટર પાસે મોકલાયા હતા, પરંતુ નવા ટ્રોમા સેન્ટરમાં ડોક્ટરે જવાબ આપ્યો હતો કે ડોક્ટરે કહ્યું હતું મેં ક્યારે ટાંકા લીધા જ નથી, મને આવડતું જ નથી. ત્યારે જે ડાયાલિસિસના દર્દી રઝળી પડ્યા હતા તે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. પાલનપુર સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થયું અને ત્યારબાદ આ સિવિલનો વહીવટ કથળ્યો છે. અનેક દર્દીઓ સાથે ન બનવાની ઘટનાઓ ઘટે છે. ત્યારે સિવિલના ડોક્ટરો ટાંકા લેતા આવડતા નથી તેવો જવાબથી દર્દી પણ આશ્ચર્ય પામ્યા છે. ત્યારે પાલનપુર સિવિલની આ ઘટના રાજ્યના આરોગ્ય તંત્ર માટે એક ધબ્બા સમાન છે. મારું નામ બબુબેન છે. હું સોનબાગમાં રહું છું. હવે ડાયાલિસિસ કરાવું છું 1-8 મહિનાથી સિવિલમાં. તો એ સાહેબે કીધું કે મને ટોકા લેતા આવડતું નથી ટ્રોમા સેન્ટરમાં. પછી તમે ક્યાં ટોકા લેવડાવ્યા? દેસાઈ હોસ્પિટલમાં. હા, મારું નામ છગનભાઈ દેસાઈ, રહેવાસી પાલનપુર. મારા વાઇફનો છેલ્લા 8-10 મહિનાથી સિવિલમાં ડાયાલિસિસ ચાલે છે. તો એ દરમિયાન પગમાં નળી નાખેલી ડાયાલિસિસ માટે, તો નળીનો ટાંકો ખુલી ગયો હતો. તો સિસ્ટરે ડાયાલિસિસ પૂરું થયું પછી કીધું કે તમે નીચે 12-30 જેવા થઈ ગયા હતા, તો કે તમે ટ્રોમા સેન્ટરમાં ડૉક્ટર હશે તો સ્ટિચ લેવડાવી દેજો. તો હું ફરજ ઉપરના ડૉક્ટર ટ્રોમામાં બેઠેલા જે 6 નંબરની રૂમમાં એમની પાસે ગયો. તો ડૉક્ટરને વાત કરી કે એક સ્ટિચ લેવાનો છે. તો ડૉક્ટર કે ભાઈ મેં કોઈ દિવસ સ્ટિચ લીધા નથી, મને સ્ટિચ લેતા આવડતા નથી. જો આ વસ્તુ જો ડૉક્ટર MBBS સિવિલમાં હોય અને એને સ્ટિચ લેતા ના આવડતું હોય તો ઘણી ગંભીર બાબત છે. રાજ્ય સરકાર આરોગ્ય માટે આટલી તકેદારી રાખે છે, આટલા ખર્ચા કરે છે, ખાનગીકરણ કર્યું છે. શંકરભાઈ જેવા સારા માણસને આ ટ્રસ્ટને આપ્યું છે હોસ્પિટલ, ને એમાં જો અમે તો ઠીક છે પ્રાઇવેટમાં જઈને ટાંકા લેવડાવી દીધા, પણ કોઈ ગરીબ માણસ હોય, એક્સિડન્ટ કેસ હોય, જીવનું જોખમ હોય, તો એ માણસને જો બ્લડિંગ થતું હોય તો એ સિરિયસ થઈ જાય અને મરણને શરણ થઈ જાય. તો જો આવા ડૉક્ટરો ઉપર સરકાર પગલાં લે અને અમને નસીહત કરવી જોઈએ કે કોઈ દર્દીના જીવન સાથે આ તો ચેડા છે, અને એમાં ડાયાલિસિસનું પેશન્ટ એટલે છેલ્લા સ્ટેજ ઉપરનું હોય. આવા જો ગંભીર દર્દીઓને બી આવા ઉડાવ જવાબ આપતા હોય અને ફરજ ઉપરના તબીબ એમ કહેતા હોય કે મને ટાંકા લેતા નથી આવડતું, તો આ બાબત ઘણી ગંભીર છે. આ બાબતમાં મેં આનું દેખરેખ રાખે છે ડૉક્ટર સુનિલભાઈ જોશી, આનું ધ્યાન દોર્યું છે. પાનસુરિયા સાહેબનું ધ્યાન દોર્યું છે. ડેરીના માવજીભાઈ દેસાઈનું ધ્યાન દોર્યું છે સેમ ડે. પણ મારા પેશન્ટને તકલીફ વધારે હતી એટલે હું પ્રાઇવેટ હોસ્પિટલ લઈ જઈ અને પૈસા ખર્ચીને મેં ટાંકા લેવરાયા છે. જો ગરીબ માણસ સાથે આવું થાય તો ગરીબ માણસ તો ક્યાં જાય? તો સરકાર આટલી મોટી ઇમારતોને એનો ખર્ચો કરે છે, નકામો છે. જો ટાંકા હોસ્પિટલમાં ના લઈ શકાતો હોય અને એક્સિડન્ટ કેસ હોય, બ્લડિંગ થતું હોય, અને જો સમયસર પ્રાઇમરી ટ્રીટમેન્ટ છે ટાંકા, જો સ્ટિચ તો ઓર્ડિનરી ક્લાસ 4નો હોસ્પિટલનો સર્વન્ટ પણ લઈ શકતો હોય છે, કે સ્ટાફ નર્સ હોય હોશિયાર એ પણ લઈ શકે છે. અને ડૉક્ટર જેવો માણસ જો આવો જવાબ આપે તો એ એને તપાસનો વિષય છે મોટો. એ નથી કેવું. દીપક સોલંકીનો રિપોર્ટ, બનાસકાંઠા.